નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એક્સલ સુરેખ સમીકરણની ચર્ચા કરતા હતા, જેના ધાર નંબર 7. હવે છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આપણે ધારણાની રીતો જોઈ હતી કે સ્વાધ્યાય 2.2 છે એની આપણે પૂર્ણાહુતિ કરેલી હતી, જેમાં આપણે કઈ રીતે ધારવું ને ધારણાની રીતે આપણે દાખલાઓ એટલે કે કોયડાઓનો ઉકેલ છે એ શોધેલો હતો. એટલે કે માત્ર આપણે શું હતું તો કે કોયડા ઉકેલમાં આપણે એક સમીકરણ બનાવવાના હતા અને સમીકરણ ઉપરથી એનો ઉકેલ મેળવવાનો હતો. સમીકરણ માટે આપણને રકમ આપેલી હતી. તો એવી જ રીતના હવે આપણે આગળ વધીએ અને પહોંચીએ સ્વાધ્યાય 2.3. સ્વાધ્યાય 2.3 જેમાં પેલું આપેલું છે આપણને, નીચેના સમીકરણનો ઉકેલો મેળવો અને જવાબ ચકાસો. સમીકરણ ઉકેલો જવાબ ચકાસો. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો કે આપણે સમીકરણ છે એ શું કરવાનું છે તો કે ઉકેલ લાવવાનો છે જે રકમ આપેલી હોય એનો, અને જે ઉકેલ આવે એ ચકાસવાનો, ચકાસણી કરવાની કે બરોબર જ છે ને ઉકેલ, સાચો છે કે નહીં એમ. તો જોઈએ એમાં દાખલા નંબર 1. દાખલા નંબર છે 1. ત્રણ એક બરાબર 2 વધતા 18. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જુઓ તો તમને આખી રકમમાં ચલ છે એ એક જ દેખાય છે કે બે દેખાય છે? તો કોઈ કહેશે કે સર મને બે ચલ દેખાય છે, હું એમ કહું કે એક ચલ દેખાય છે. બંને ચલ કેવા છે આની અંદર? એક છે, પણ કેવા કહેવાય? બંને સરખા કહેવાય. એક જ સરખી ઘાત છે અને એક જ ચલ છે એટલે બંને ચલ એક જ કહેવાય. શું કહેવાય? આ જે બંને ચલ છે એ એક જ ચલ કહેવાય. મતલબ કે આખા સમીકરણની અંદર ચલ કેટલા છે? એક જ છે. હવે આવા સમીકરણનો ઉકેલ લાવવા માટે થઈને આપણે શું કરવાનું? તો કે કોઈ એક બાજુ એક્સની જે રકમ હોય એક બાજુ એક્સ રકમ ભેગી કરવાની અને એની બીજી બાજુ શું કરવાનું? તો કે આંકડાવાળી રકમ જ ભેગી કરવાની. તો આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ જે નિયમો જોઈ ગયા હતા શું? તો કે જ્યારે કોઈ સંખ્યાને સમતાની નિશાનીથી સામેની તરફ લઈ જવામાં આવે ત્યારે જો આપેલ સંખ્યા સરવાળામાં હોય તો બાદબાકીમાં ફેરવાઈ જાય, અને જો આપેલ રકમ બાદબાકીમાં હોય તો સમતાની નિશાનીની સામેની બાજુ જતી હોય તો બાદબાકી. મતલબ કે નિશાની શું થાય? બદલી જાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? નિશાની બદલી જાય છે. જો આ તો વાત કરી આપણે સરવાળા બાદબાકીની, અને જો ભાંગાકાર હોય તો શું કરવાનું? તો એવી જ રીતના આમાં પણ ખાલી એટલું ફેરવવાનું કે જો સમતાની નિશાનીની સામેની તરફ રકમ જાય, ગુણાકાર હોય તો ભાંગાકાર, ભાંગાકાર હોય તો ગુણાકાર. આવું યાદ રાખવાનું છે. હવે એનો ઉપયોગ આપણે જોશું. બરોબર છે? તો સૌ પ્રથમ આપણે કીધું એ પ્રમાણે કે એક્સ રકમ છે એક બાજુ ભેગી કરો, બાકીની રકમ હોય એને બીજી તરફ ભેગી કરો. તો અહીંયા કણે જે મોટી રકમ હોય ને એક્સ વાળી એને અહીંયા ત્યાં રખાય, બાકીની રકમને બીજી તરફ લઈ આવવાની. મતલબ કે અહીંયા 3x છે આ મોટા કહેવાય. કેના કરતા? તો કે આ જે 2x છે એના કરતા મોટા કહેવાય. તો આ જે નાના હોય એને આપણે ફેરવાય, એટલે મતલબ કે 2x છે એને આપણે આ તરફ લઈ આવીએ. તો આ 3x હવે આ કેવા કે છે? વધતા. કેવા કહેવાય? સરવાળાની નિશાની છે, એટલે કે સરવાળાની નિશાની છે. તો એને જ્યારે તમે બરાબરની આ તરફ લઈ આવો તો આપણે કીધું એ પ્રમાણે સરવાળો હોય તો બાદબાકી, એટલે કે અહીંયા -2x આ બરાબરના બરાબર, આ 2x આપણે આ તરફ લાવીએ, આ વધતા 18 ના વધતા 18 એમને એમ રાખ્યા.
હવે આની બાદબાકી કરો તો કે 3x માંથી 2x જાય તો ખાલી 1x વધે. હવે 1x વધે તો એ 1 લખવાની જરૂર આગળ છે નહીં, આના ગુણાકારમાં એકડો છે જ એવું માની લેવાનું. એટલે અહીંયા 1x બરાબર 18 ના 18, એમને મતલબ કે x બરાબર આપણને જવાબ મળ્યો 18. તો આ આપણે શું કરવાનું હતું તો કે ઉકેલ મેળવવાનો હતો. તો આ સમીકરણનો ઉકેલ આપણને મળી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે હવે આપણને એવું કીધું કે તમને જે જવાબ મળે છે એને આપણે શું કરવાનો છે, ચકાસવાનો છે. શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, ચકાસવાનો છે. તો આપણે અહીંયા એવું કહીશું કે ચકાસણી. ચાસણી નહીં હો વિદ્યાર્થી મિત્રો, ચકાસણી. હા, એ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો આગળ વધીએ. તો ચકાસવા માટે થઈને આપણે એવું જોવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાવી જોઈએ. જો આપણે આ રકમ મૂકતા હોઈએ આ x ની જગ્યાએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાવી જોઈએ. તો સૌ પ્રથમ લખીએ ડાબી બાજુ. તો ડાબી બાજુ એટલે શું હતા તો કે 3x હતા. એટલે આ 3x, 3 ના 3 એમ ને, એક્સ એટલે કેટલા આવી હતા આપણે 18. તો કે અહીંયા 18 મૂક્યા. અઢાર તરી 54. હવે જમણી બાજુમાં ચકાસણી કરીએ. એટલે કે જમણી બાજુ છે એની અંદર રકમ મૂકીએ તો કે 2x વધતા 18. 2 ના 2 એન એમ, એક્સ એટલે કેટલા મૂકવાના 18. વધતા ના વધતા 18 ના 18 એમને, 18 દુ 36 વધતા 18. 36 ને 18 54. મતલબ તો તમે અહીંયા જોઈ શકો કે ડાબા એટલે કે ડાબી બાજુ અને જબા એટલે જમણી બાજુ, આ બંને બાજુ આપણને કેવી મળે છે, સરખી મળે છે. તો અહીંયા આપણે એવું કહીશું કે છેલ્લો અહીંયા જવાબ આવો આવે, ડાબા બરાબર જબા. તો આ આપણી હતી ચકાસણી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના આ દાખલાઓ છે તમારે કમ્પ્લીટ કરવાના છે. તો આવી જ રીતના બાકીના દાખલાઓમાંથી કોઈ એક દાખલો હું કરાવું તો આગળના જે દાખલાઓ છે આઠમો દાખલો 2x/3 વધતા 1 બરાબર 7x/15 વધતા 3. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે અગાઉ મેં તમને કીધું એમ સૌ પ્રથમ શું કરવાના તો કે x વાળી જે રકમ હોય એને કોઈ એક બાજુ ભેગી કરો અને બાકીની જે રકમ હોય એને બીજી તરફ અલગ રાખો. એટલે x વાળા પદને એક ભેગા કરો, બીજી તરફ સામેની બાજુ બીજા પદ ભેગા કરો. તો અહીંયા કણે તમે જોઈ શકો છો કે આ 2x/3 વત્તા 1 બરાબર 7x/15 વત્તા 3. તો અહીંયા કણે આ x વાળી રકમ છે અને એક આ x વાળી રકમ છે. તો આમાંથી આપણે શું કરીશું તો કે આ જે રકમ છે એને આપણે આ તરફ લઈ આવશું અને આ જે +1 છે એને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જઈશું. શું કરીશું તો કે આ જે રકમ છે એને આ તરફ અને આ 1 છે એને આપણે ઓલી તરફ લઈ જઈએ. અથવા તો જો આમ ન કરવાનું હોય તો એક એક રકમ બદલાવીએ. પહેલા આપણે એમ કહીએ કે ભાઈ 2x/3 આ પહેલા ખાલી આ 1 ને જ આમ લઈ આવીએ, વધતા સોરી આ વધતા છે બરાબર ની આ તરફ આવે તો કેવા થઈ જાય, -7x/15. હવે આ વધતા 1 છે એને આપણે ત્યાં ત્યાં રાખીએ, હજી ન ખબર પડે એટલે આને એમને રાખીએ, વધતા 3 આ એમને હતા એમને, આ બરાબર ના બરાબર આ 7x/15 હતા એ આલી બાજુ લખી નાખ્યા અને વધતા 3 એમને. હવે આ 1 ને ઓલી બાજુ લઈ જાઓ, 2x/3 માઇનસ
સાપેક્ષ ના છેદમાં 15. હવે જો આ એક એક છે એને આપણે કઈ બાજુ લઈ જાય છે, આ તરફ લઈ જાય છે, એટલે હવે આવ્યું બરાબર. આ ત્રણ ના ત્રણ એમ ને આ વધતા હતા બરાબર, વળી બજાય તો ઓછા એક. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, તો કે આપેલી રકમ છે આમાં બંને એક્સ એક્સ છે, હવે સીધી બાદબાકી ક્યારે થાય ઉપરની, જો છેદ સરખા હોય તો. હવે છેદ સરખા લાવવા માટે થઈને આપણે શું કરીએ, તો કે છેદનો લસા. હવે લસા છે એ વિદ્યાર્થી મિત્રો તમને આવડતો હોવો જોઈએ, બરોબર. આ સામાન્ય વાત થઈ કહેવાય, પાંચમા છઠ્ઠામાં આવે લસા કેટલા વડે આવશે, પેલા તો કે ત્રણ વડે, ત્રણ એકુ ત્રણ, ત્રણ પંચા 15. હવે આ એકનું તો પૂરું થઈ ગયું, એને કઈ જરૂર નથી. હવે પાંચ વડે, પાંચ એકુ પાંચ, આ એક એક આવી ગયા પૂરું થઈ ગયું. હવે આગળ ન હાલે, આગળ જે આપણે જે રકમ વડે ગુણ્યા, એટલે કે 3 × 5 = 15, એટલે કે આપણો લસા આવ્યો 15. એટલે કે છેદમાં આપણે કેટલા લઈ આવવાના છે, 15 લઈ આવવાના છે. તો અહીંયા કણે તમે જો વિદ્યાર્થી મિત્રો 3 છે, તો 3 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે, તો કે 3 × 5 = 15, એટલે કે અહીંયા 5 વડે ગુણીએ, અને અહીંયા પણ 5 વડે ગુણીએ. તો અહીંયા કણે વાત કરીએ, અહીંયા ચર્ચા કરીએ, તો અહીંયા 15 છે જ, આને ગુણવાની જરૂર નથી, અથવા તો 1 વડે ગુણો તોય એના એ જ રીએ. એટલે આપણે એવું યાદ રાખવાનું કે 15 છે એટલે આને ગુણવાની જરૂર છે નહીં, એને આપણે એમને રાખીશું. હવે અહીંયા ગુણાકાર કરો તો આ બંને નો શું થાય ગુણાકાર, 2 × 5 = 10, 1 ને 5 × 3 = 15, આ ઓછા ના ઓછા, આ 7 × 1 એમને, આ 15 × 15 બરાબર, આ 3 − 1 = 2 એટલે 2. હવે છેદ સરખા છે, તો ઉપરનો છેદ નીચેના જે છેદ છે એને 1 લખી નાખીએ, ઉપરની રકમ છે એ બંને ની લખો, તો 10 × 1 આ ઓછા ના ઓછા, આ 7 × 1 બરાબર કેટલા છે 2. બાદબાકી કરો, 10 માંથી 7 જાય, 3 × 1 = 15 બરાબર 2. હવે જો ભાંગી શકાય, 3 × 5 = 15, 3 × 5 = 15, તો 1 ના છેદમાં 5 = 2. હવે 5 છે બરાબર ની સામેની તરફ જાય, ભાંગાકારમાં કહેવાય, કેવા કહેવાય, છેદમાં છે એટલે ભાંગાકારમાં, બરાબર ની સામેની બાજુ આવે, એટલે આપણે કીધું તું શેમાં આવે, ગુણાકારમાં. તો 1 = 2 તો હતા જ આલી બાજુ, એટલે ગુણાકારમાં એટલે કે 5. તો 1 = 5 × 10 આ આપણો એવો જવાબ. હવે તો કે હવે આની ચકાસણી કરવાની છે, હજી આ જ જવાબની હજી આપણે શું કરવાની છે, ચકાસણી કરવાની છે. તો હવે અહીંયા લખશું ચકાસણી, ચકાસણીમાં મેં તમને કીધું પેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની હોય ચકાસણી ની અંદર, તો પેલા લખીએ ડાબા બરાબર, તો કે ડાબી બાજુ શું છે, તો કે 2x ના છેદમાં 3 + 1. હવે 1 એટલે આપણને જવાબ મળ્યો કેટલા, 10. 2 × 10 = 3 + 1. હવે તો કે આની અંદર 10 × 20 = 3 + 1. હવે આની અંદર શું આવે વિદ્યાર્થી મિત્રો, તો કે લસા લેવો પડે, શું કરવું પડે, લસા, ડાયરેક્ટ પ્લસ થાય નહીં. હવે લસા લ્યો એટલે આના છેદમાં કાંઈ ન હોય તો શું આવે, 1 આવે. હવે આવું પદ હોય ને, એટલે આવા લસા બસા સીધો લેવાય નહીં, પણ જો લસાનું જ આવતું હોય આવું સામાન્ય પદ હોય ત્યારે, તો શું કરવાનું, તો કે આપેલી રકમ જે હોય છેદની એને સામેનો જે અંક હોય એની સાથે ગુણી દેવાનો. તો 3 × 1 = 3, એટલે આ પદ છે આવી જાય 20, આ વધતા આ 3 × 1 = 3, અને બંનેના છેદમાં સીધા 3 મૂકી દેવાના, બંનેના છેદમાં સીધા 3 મૂકી દેવાના, એટલે જવાબ આવ્યો 20 ના છેદમાં 3. હવે તો કે આવી જ રીતના શેનું ચેક કરવાનું, જમણી બાજુ એટલે કે જબાનું ચેક કરવાનું છે. જમણી બાજુમાં તો કે 7 × 1 = 15 +
ત્રણ. સાત એક એટલે તો કે દસ છેદમાં પંદર વધતા ત્રણ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે એવું જોઈ શકો કે આને પાંચ વડે અને આને પાંચ વડે ભાંગી શકાય છે. તો પાંચ વડે ભાંગો તો પાંચ તરી પંદર અને પાંચ દુ દસ, તો બે ના છેદમાં ત્રણ વત્તા ત્રણ. સાત દુ ચૌદ ના છેદમાં ત્રણ વત્તા ત્રણ. હવે જો આની જેમ જ અહીંયા જેમ લસા લીધો તેવી રીતના અહીંયા લસા લ્યો તો ત્રણ તરી નવ, એટલે આનો ગુણાકાર આની સાથે, આ ચૌદ ના ચૌદ એમને, આ વત્તા ના વત્તા, ત્રણ તરી નવ અને બંને ના છેદમાં સીધા ત્રણ. ચૌદ ને નવ તેવીસ ના છેદમાં ત્રણ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોરી વીસ છે, ત્રેવીસ. તો ત્રેવીસ ના છેદમાં ત્રણ, ત્રેવીસ ના છેદમાં ત્રણ, આ હતા આપણા ડાબી બાજુ બરાબર અને આ આપણને મળ્યા જમણી બાજુ બરાબર. તો આપણે એવું કહેશું વિદ્યાર્થી મિત્રો, ડાબા બરાબર જબા, એટલે આપણે આ રકમ લખવાની કે ભાઈ આ બે એક છેદમાં ત્રણ વત્તા એક બરાબર સાત એક છેદમાં પંદર વત્તા ત્રણ, આવો આપણને જવાબ મળે. એટલે કે દાખલો ગણવાનો, જવાબ આવે એક્સ બરાબર, એની આપણે ચકાસણી કરવાની, ડાબી બાજુમાં પહેલા મૂકવાનો જવાબ, પછી જમણી બાજુમાં મૂકવાનો થાય છે. તો આવી જ રીતના આ જ પાઠની અંદર બાકીના જે દાખલા આપેલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે ગણવાના છે. જોઈએ આગળનો કોઈ એક દાખલો હું હજી એક કરાવું છું, બાકીના જે સાત દાખલા વધે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે જ ગણવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? દાખલા નંબર છ, આઠ એક વધતા ચાર બરાબર ત્રણ કૌંસમાં એક માઇનસ એક વધતા સાત. હવે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર શું કરીશું આપણે, તો સૌ પ્રથમ તો આપણે કીધું એમ સાદુરૂપ, તો કે આપણે કીધું કે એક્સ વાળા પદ પહેલા ભેગા કરો, તો અહીંયા કણે જોઈ શકાય તો અહીંયા શું છે, કૌંસ છે વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું, તો કે સૌ પ્રથમ તો શું કરીએ, તો કે આને આમ નામ રાખીએ, આ કૌંસ છૂટો પાડવા માટે થઈને શું કરવું પડે કે ત્રણ ને અંદરની બંને રકમ સાથે ગુણવા પડે. તો જોઈએ આઠ એક વધતા ચાર બરાબર ના બરાબર, ત્રણ નો પેલા એક સાથે ગુણાકાર એટલે ત્રણ એક, આ વધતા ના વધતા એટલે કે વધતે ઓછે તો કે ઓછા, ત્રણ એકુ તો કે ત્રણ, આ વધતા સાત, કૌંસ છૂટો પડી ગયો. શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કૌંસ છૂટો પડી ગયો. હવે તો કે આ બંનેનો જે સરવાળો બાદબાકી થતો હોય આનું તમે સરવાળો બાદબાકી કરો, તો આ વધતે ઓછે એટલે અથવા તો આમ ઓછે વધતે તો કે ઓછા એટલે કે બાદબાકી થાય, તો કે સાત માંથી ત્રણ જાય તો કે ચાર વધે, અને મોટા ભાઈની નિશાની તો કે પ્લસ તો કે વધતા ચાર વધે છે. તો આઠ એક વધતા ચાર બરાબર આ ત્રણ એક એમને, એટલે આટલું રકમ એમને, આ બે ની સરવાળો બાદબાકી કરી, સરવાળો બાદબાકી કરો તો આપણે કીધું કે ઓછે વધતે ઓછા એટલે કે બાદબાકી થાય, સાત માંથી ત્રણ જાય તો ચાર વધે, ચાર વધ્યા મોટા ભાઈ ની નિશાની, મોટું સાત છે એ વધતા છે એટલે વધતા ની નિશાની. હવે તો કે મોટા જે હોય એ બાજુ ને એક્સ રાખો, નાના હોય એને લઈ આવો, તો આ ત્રણ એક્સ છે આપણે આને ઉપાડીને આ તરફ લઈ જાય, વધતા છે તો આલી બાજુ આવે તો ઓછા એટલે આઠ એક્સ એમને, આલી બાજુ ઓછા ત્રણ એક્સ, આ બરાબર ના બરાબર, આ ચાર ના ચાર એમને, અને આ ચોકડો છે એને બરાબર ની આ તરફ લઈ આવો તો વધતા છે તો કેવા થઈ જાય, ઓછા ચાર થઈ જાય. તો આઠ માંથી ત્રણ જાય તો પાંચ એક્સ બરાબર, ચાર માંથી ચાર જાય તો શૂન્ય. હવે એક્સ બરાબર શૂન્ય ના છેદમાં પાંચ, પાંચ આલી બાજુ ગુણાકારમાં હતા, બરાબર ની આલી બાજુ આવે તો ભાંગાકારમાં એટલે છેદમાં, તો એક્સ બરાબર તમને જવાબ મળશે શૂન્ય.
હવે તો કે હવે વિદ્યાર્થી મિત્રો આની ચકાસણી કરવાની છે, જે તમને અહીંયા ખબર જ છે ડાબા બરાબર જબા આવવું જોઈએ, ડાબા બરાબર જબા આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણા માટે સ્વાધ્યાય 2.3 અને એના દાખલા, જેમાં આપણે શું કરવાના હતા તો કે દાખલાઓ ગણવાના હતા. એકદમ સાદા અને સરળ જ છે. તમને શું આપેલું હતું તો કે રકમ આપેલી હતી, એમાં સમીકરણ પણ આપી દીધા હતા. આપણે માત્ર એને શું કરવાના હતા તો કે ઉકેલવાના હતા અને એની જવાબ જે મળે એની ચકાસણી કરવાની હતી. જેમના બે સામાન્ય નિયમ આપણે ભણ્યા હતા કે બરાબરને આ તરફ લઈ જવામાં આવે કે કોઈ તરફ લઈ જવામાં આવે, જ્યાં હોય ત્યાંથી બરાબરની સામેની બાજુ લઈ જવામાં આવે, એટલે આપણે સરવાળો હોય તો બાદબાકી ને બાદબાકી હોય તો સરવાળો, અને જ્યારે તમે બરાબરની બીજી તરફ લઈ જાઓ અને જો ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનો થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સુધી આપણે રાખીએ અને જોશું આગળનું બીજા લેક્ચરની અંદર. અસ્તુ.